हेलो फ्रेंड्स, वेलकम टू योर फेवरेट शो टेक्नोफिकेशन। फ्रेंड्स, डे बाय डे टेक्नोलॉजी वर्ल्ड में न्यू गेजेट्स आवी रहा है, परंतु टेक्नो वर्ल्ड में एक एवी कंपनी है जेने वर्षो थी पोतानो एक्को जमावी राख्यो छे। मोबाइल होय, कम्प्यूटर होय के पछी टीवी, आ कंपनीए दरेक गेजेट्स ने तेनी यूनिक स्पेशालिटी साथे बखूबी लॉन्च कर्या छे। आ कंपनी एटले विश्व स्तरे विख्यात बनेली एपल कंपनी, जेने भारत में पण पोतानुं वर्चस्व उभुं कर्युं छे। आजे आज एपल कंपनीना गेजेट्स की माहिती आपवा आपणी साथे स्टूडियो में उपस्थित छे टेक्नो एक्सपर्ट यतीन शाह, जेओ आजे एपल फोन थी केवी रीते ईजी यूज टू थवुं तेना विशे मार्गदर्शन आपवाना छे। परंतु ते पहेला नजर करी लईए एपल कंपनी विशे। આજે આપણા સૌની લાઈફ જાણે ટેકનોલોજી વગર થંભી જાય તેવી થઈ ગઈ છે, બીકોઝ ઇલેક્ટ્રિસિટી દુનિયાનો જ પાર્ટ છે। આ જોઈને લાગે છે કે વી હેવ કમ અ લોંગ વે, અને એવી જ રીતે ફોનની દુનિયામાં પણ આવો જ વાસ્ટ રેવોલ્યુશનરી ચેન્જ આવ્યો છે, અને તેમાં પણ એપલના ફોન્સે ટેલિફોન ઇન્ડસ્ટ્રીમાં એક મોટું રેવોલ્યુશનરી સ્ટેપ મનાય છે। તો આજે આપણે આ જ રેવોલ્યુશનરી ફોન એપલ વિશે વાત કરીશું। એપલે એક એવો સ્માર્ટફોન છે જેને સ્માર્ટફોનના માર્કેટમાં સૌથી મોટું રેવોલ્યુશન લાવ્યું હતું। સૌથી પહેલી વખત ટચ સ્ક્રીન અને મોસ્ટ ઇનોવેટિવ એપ્સ વાળો ફોન એટલે આઈફોન, અને એ આઈફોન અને તેની પર્સનલાઇઝ્ડ ઓપરેટિંગ સિસ્ટમ જ છે જેનો વાયરસ આજ દિન સુધી શોધાયો નથી। અને મે બી આજ બધા રીઝન્સ છે કે આજે ન્યુમરસ ઓએસ અને સ્માર્ટફોન્સ હોવા છતાં એપલનું બ્રાન્ડ નેમ સૌથી ઉપર છે। તો બીજા સ્માર્ટફોન્સમાં પણ હવે તો ન્યુમરસ એપ્સ આવી ગઈ છે, પણ એપલે તેનું નિશ માર્કેટ રિટેન કરી રાખ્યું છે, જેનું રીઝન છે તેનું યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ। એપલના ફોન્સમાં કોઈ પણ વસ્તુ ઓનલાઈન ડાઉનલોડ કરવી હોય તો તે આપણે ફક્ત અને ફક્ત તમારા એપલ સ્ટોર પરથી જ કરી શકીએ છીએ, જેના માટે વી નીડ ટુ હેવ એન એપલ આઈડી। સો એઝ વી સેડ, એપલ ફોન્સમાં સિક્યોરિટી એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે। ઇનફેક્ટ આઈઓએસ 7માં વધુ એક ફીચર એડ કરાયું છે, અને તે છે આઈ ક્લાઉડ, અને આ ફીચર યુઝર્સને એક નહીં પણ ઘણા બધા કામ કરવામાં હેલ્પફુલ છે। પછી તે ફોનના બેકઅપની વાત હોય, મ્યુઝિક રિલેટેડ કોઈ વાત હોય, કે આઈફોનમાં ખોવાઈ જવા પર તેને શોધવા પર હેલ્પફુલ થતું ફીચર હોય। આ સિવાય એપલ તેની એપ સીરીને લઈને પણ ખૂબ જ ફેમસ છે। આઈફોન 9 બિટ્સ ફીચર્સ જેટલા યુઝફુલ છે તેટલી જ યુઝર ફ્રેન્ડલી તેની ડાઉનલોડેડ એપ્સ પણ છે। પછી તે વોટ્સએપના પાસ કોડ માટેની એપ હોય કે પછી આઈ થીમ અને ગ્રીડ લેન્સીસની એપ, ઇનફેક્ટ એપલ તેની આઈ એક્સપેન્સ, ફોન ટ્રેકર અને ડ્રિંક વોટર રિમાઇન્ડર માટે પણ ફેમસ છે। અને હવે તો એપલે ઇન્ડિયન માર્કેટમાં પોતાની વધતી જતી પોપ્યુલારિટીને જોતા ઇન્ડિયન યુઝર્સ માટે પણ એપ્સ ઓફર કરી છે, જેમ કે ઇન્ડિયન પંચાંગ માટેની એપ અને ઇન્ડિયન રેલ ઇન્ક્વાયરી રિલેટેડ એપ। તે સિવાય પણ શોપિંગ ક્રેઝિંગ ઇન્ડિયન ઓડિયન્સ માટે ટ્રેડર્સની ઓનલાઈન શોપિંગ એપ પણ યુઝર્સમાં પોતાની પોપ્યુલારિટી ઉભી કરી રહી છે। સો ઓવરઓલ વી કેન સે કે જો આપણે આઈફોનના બધા જ ફીચર્સ અને એપ્સને જાણી પ્રોપરલી ફોલો કરીએ તો તે આપણી ડે ટુ ડે લાઈફના ઘણા કામોને ખૂબ જ ઇઝી બનાવી શકે છે। તો એપલ ફોનથી ઇઝી યુઝ ટુ થવા માટે શું કરવું પડે, આ જ અંગે માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ટેકનો એક્સપર્ટ યતીન શાહ, સ્વાગત છે આપનું। સૌથી પહેલા એ જાણી લઈએ કે એપલની કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરવી હોય તો એપલ આઈડી ખૂબ જ જરૂરી બની જાય છે, પ્રોસેસ શું રહે છે આ આઈડી બનાવવા માટેની, કેવી રીતે બનાવી શકાય? ફર્સ્ટ ઓફ ઓલ તો એપલ આઈડી બનાવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે વિધાઉટ એપલ આઈડી તમે કશી જ વસ્તુ એપલની અંદર કરી નહીં શકો। બેઝિકલી તમારું આઈડેન્ટિફિકેશન રહે છે એની અંદર, ઇવન નેક્સ્ટ ટાઈમ તમે કંઈ પણ પરચેસ કરો છો તમારો ડેટા અને બાકી બધી વસ્તુ અંદર રહે છે। હવે લોકોને સૌથી પહેલું કન્ફ્યુઝન એ હોય છે કે એપલ આઈડી બનાવવું તો કેવી રીતે બનાવવું, અને એ આઈ થિંક સો લોકોને હજી એ ખ્યાલ નથી કે એપલ આઈડીની અંદર તમે ફ્રી ઓફ ચાર્જ પણ એપલ આઈડી બનાવી શકો છો। તો એના માટે તમારે એપ સ્ટોરમાં જવાનું હોય છે, જે જનરલી એપ સ્ટોરમાં જવાથી તમને યુઝર નેમ, પાસવર્ડ ને બધી વસ્તુ પૂછે છે, જેમ બાકી તમે જેટલા એકાઉન્ટ્સ બનાવો છો એવી રીતે જ છે। એની અંદર કોઈ પણ તમારું જીમેલ આઈડી કે કોઈ પણ યાહુ આઈડીથી તમારે એ વસ્તુ તમે લોગિન કરી શકો છો। પણ સૌથી પહેલા કે બનાવવા માટે જો તમારે ફ્રીમાં એકાઉન્ટ બનાવવું હશે તો તમારે કોઈ પણ ફ્રી એપ્લિકેશન પહેલાં ચૂઝ કરવાની છે,
फ्री एप्लिकेशन चूज कर्या पछी एनी अंदर तमारे फ्री एप्लिकेशन ने डाउनलोड करवानी ट्राई करशो। डाउनलोड करवानो ट्राई करशो एटले पूछशे तमने के तमारे नवू आईडी बनावू छे के तमारी पासे एक्जिस्टिंग आईडी छे। सो बेसिकली तमे नवू आईडी क्रिएट करशो, एनी अंदर तमारो जीमेल नो पास आईडी नाखो, पछी एमां आल्फा न्यूमेरिक एक पासवर्ड छे ए नाखो, अने अनदर बधी जेटली भी एप्लिकेशन्स एटले जेटला भी सॉरी क्वेश्चन आंसर छे ए तमे करो, अने ए बधु कर्या पछी ज्यारे तमने क्रेडिट कार्डना सेगमेंटमां आवो छो त्यारे तमने पूछे छे के तमारे कोई क्रेडिट कार्डनी डिटेल्स नाखवी छे के नहीं, तेमां नन करीने एक ऑप्शन आवे छे, जे सिलेक्ट कर्या पछी तमे बंद करी दो छो तो तमारो एप्पल आईडी बनी जाय छे। आ एप्पल आईडी बनाया पछी तमारा जे जीमेल आईडी के याहू आईडी छे एनी पर वेरीफाई करवानुं होय छे, અને વેરીફાઈ કર્યા પછી તમે આમાં કોઈ પણ ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો। ઇવન દો તમે આની અંદર ઇન્ડિયા સ્ટોર અને અધનધર સ્ટોર, જેમ કે તમારે યુએસ સ્ટોર યુઝ કરવું હોય તો એ પણ તમે કરી શકો છો, પણ યુએસ સ્ટોરની અંદર તમારો એડ્રેસ અને જે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ એ નાખવી પડે છે, દેટ્સ ઓલ। બાકી તમે કોઈ પણ આઈટ્યુન સ્ટોરની અંદરથી કોઈ પણ એપ્લિકેશન ફ્રીઓમાં ડાઉનલોડ કરી શકો છો, અને એટ ધ સેમ ટાઈમ તમે કોઈ પણ સ્ટોર યુઝ કરી શકો છો। આ ચર્ચાને આપણે યથાવત રાખીશું હાલ ટેકનોફિકેશનમાં। સમય થયો છે એક બ્રેકનો।